હવે જોઈશું સમાચારો વિસ્તારથી. આસામમાં થોડા દિવસ અગાઉ ડોક્ટર પર હુમલાની ઘટના ઘટી હતી. આ સાથે જ ડોક્ટરો સહિતના આરોગ્ય કર્મીઓ પર હુમલાઓના બનાવ બનતા જ જાય છે. હવે પરિસ્થિતિઓને ધ્યાને લઈને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા સેવ ધ સેવિયરના નારા સાથે રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શિત થઈ રહ્યો છે. આ મુદ્દાઓને લઈને શહેરમાં આજે પણ સવારે IMA દ્વારા નવી સિવિલ સ્મીમેર હોસ્પિટલ સહિતના અન્ય સ્થળો પર પણ બેનરો સાથે સૂત્રોચ્ચારો કરી વિરોધ પ્રદર્શિત કરાયો હતો. આરોગ્ય કર્મીઓ પર થતા હુમલાને સામે આજે શહેરમાં IMA નવી સિવિલ હોસ્પિટલ, સ્મીમેર હોસ્પિટલ, આસિવાય, મજુરા ગેટ, વેસુ, વરાછા સહિત સ્થળો પર વિરોધ પ્રદર્શન કર્યા. સેવ ધ સેવિયર ડોક્ટર પર થતા હુમલા બંધ કરો, આ સૂત્રોચ્ચારો પણ કરાયા. ડોક્ટર્સ દ્વારા કાળી પટ્ટી બાંધી પોતાની સેવા ચાલુ રાખવામાં આવી હતી. IMA વડી શાખાના આદેશ અનુસાર તમામ રાષ્ટ્રવ્યાપી શાખાઓ દ્વારા આરોગ્ય કર્મીઓ પર થતા હુમલાઓને આજે સેવ ધ સેવિયર નારા સાથે વિરોધ પ્રદર્શિત કરાયો હતો. આરોગ્ય કર્મીઓની સલામતી સુનિશ્ચિત કરવી એ રાજ્ય અને કેન્દ્ર સરકારની જવાબદારી છે. ડોક્ટરો અને નર્સો પર થતા હુમલાઓની સામે સખત કાયદો તથા ત્વરિત અમલીકરણ માટેની માંગણી પણ કરાઈ હતી. મારું નામ ડોક્ટર જિગ્નેશ કેંગડિયા છે. હું સુરત સિવિલ હોસ્પિટલમાં JDA પ્રેસિડેન્ટ છું. આજે અમે એ વસ્તુનો વિરોધ કરવા માંગીએ છીએ કે આખા આજે ઓલ ઇન્ડિયામાં કે જે ડોક્ટર ઉપર દિવસે ને દિવસે વાયલન્સ થાય છે, જે કોઈ બી એવો દિવસ થતો નથી કે જ્યારે ડોક્ટર ઉપર કોઈ વાયલન્સ થતો નથી. આ વસ્તુનો અમે વિરોધ કરીએ છીએ. આ માટે અમે માંગણી કરીએ છીએ કે એક સેન્ટ્રલ લેવલ પર એક એવો એક્ટ બને કે જેમાં નોન વેલેબલ કે જે અત્યારે કોઈ બી ડોક્ટર ઉપર હમલો કરે અને બેન મળીને રજા ઉપર જતો રહે છે માણસ, એ વસ્તુ ના થાય અને એને નોન વેલેબલ અત્યારે ગુનો દાખલ થાય એમને અને જે હોસ્પિટલને એક પ્રોટેક્ટેડ ઝોન તરીકે એને ડિક્લેર કરવામાં આવે, જેથી આ વારંવાર જો હોસ્પિટલના ડોક્ટરો પર કે જે અત્યાચાર થાય તે બંધ થાય. એ માગણી અમારી મેઇન માગણી આ જ છે કે જે ડોક્ટરો પર દિવસે દિવસે અત્યાચાર થાય છે એ વસ્તુનો બંધ થઈ જાય. જે રીતે ડોક્ટરો પાસે મતલબ કોઈ બી પેશન્ટ સેવા લેવા આવે છે ત્યારે મતલબ ડોક્ટરો તેની પૂરતી કેપેસિટીથી એમને આપે છે, પણ અમુક કિસ્સાઓમાં એવું થઈ શકે છે પેશન્ટને ધ્યાનને ગુમાવવી પડે છે. આ વસ્તુમાં મતલબ પેશન્ટના સગાઓને ધ્યાન રાખવું જોઈએ અને પેશન્ટ ડૉક્ટરને એક હ્યુમન તરીકે ટ્રીટ કરવા જોઈએ અને આ વસ્તુને ધ્યાન રાખશે તો આ વસ્તુમાં એક સારો ફાયદો થશે, પેશન્ટ અને ડૉક્ટર વચ્ચે એક સારો રિલેશન બનશે. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત.